રાજ્યમાં બાયોડીઝલના અનધિકૃત ઉત્પાદન અને વેચાણને રોકવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા સૌથી મોટી રેડ સફળતાપૂર્વક પાર પડાઈ છે. રેડ દરમિયાન 1,42,900 લીટરનું ગેરકાયદેસર રીતે વેચાણ અર્થે રખાયેલ બાયોડીઝલ મળી આવ્યું હતું, જેની અંદાજીત કિંમત રૂપિયા 1,07,17,000 છે. આ સાથે રૂપિયા 6,90,75,000નો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલે સુરત જિલ્લાના માંડવી પોલીસ સ્ટેશન વિસ્તાર પાસે આવેલી એક ફેક્ટરીમાં તેમજ માંડવી કિમ રોડ પાસે રેડ પાડી હતી. આ સંદર્ભે 7 આરોપીઓની ધરપકડ કરાઈ છે. તો બીજી તરફ બાયોડીઝલનું અનધિકૃત ઉત્પાદન અને વેચાણ રોકવા રાજ્ય પોલીસે અસરકારક કામગીરી હાથ ધરી છે. રાજ્ય પોલીસે જુલાઈ માસ વર્ષ 2020થી તારીખ 10 ઓગસ્ટ વર્ષ 2021 સુધી અનેક આરોપીઓની ધરપકડ કરી છે. ટોટલ મળીને 6,90,000નું મુદ્દામાલ જે છે એ કબજે કરવામાં આવેલ છે અને આપણે આઈપીસી 285 અને એસેન્શિયલ કમોડિટી એક્ટ અને વગેરે અન્ય ગુના હેઠળ ગુના દાખલ કરી આપણે એના વિરુદ્ધમાં જે છે એ કાર્યવાહી આગળ હાથ ધરી છે. એસએમસીની રેડ છે અને એસએમસી જે છે આગળ એના તપાસની કાર્યવાહી પણ આગળ વધારવામાં આવશે.